Here. Hold on. I'm going to die color heavy, black color. Hold on, let's go. આમ જો મને મજા નહોતી તો હું તમને મળવા આવી છું. હું જાઉં છું જૂનાગઢ, તમારે આવવું છે એમ પૂછવા આવી છું. હે, હું જૂનાગઢ જાઉં છું, તમારે આવવું છે. પછી એમનો કે તક તું એકલી મન કીધા વગરની વહી ગઈ હતી એમ. તો તો આમ હતું ને અત્યારથી તો કાં સાંભળવું નતું કઈ એમની. પેલા આમ કા રાખ્યું તો એ કહી દો. આમ કેમ રાખ્યું તું કહી દો મને. પેલા આમ કા રાખ્યું તું એમ નહીં રાખવું. એમને રાખ્યું તું કામ પેલા આઈ ગયો એમની. પેલા આમ રાખ્યું એમ નહીં. પેલા તમે પેલા પેલા મારાથી રિહાણા શું કામે. એમની એમ તો હું લઈ જ જઈશ અહીંયા સુધી, પણ તમે મારાથી રિહાણા તો હું કમી કહી દઉં. મને હરખું ન હોય કેમ લઈ જવું. હાલો ઉભા થાવ. મોટર માં છે હા, તો બેસવાનું છે એટલે તો ઉભા કરું છું. હાથે ઉભું થવાનું. તમે હચોડા હાલતા થઈ જાવ ને, અને તમારે જ્યાં ફરવા જવું હોય ને, મારે હું જ્યાં પ્રભુજી લેવા જાવ ને, બધે ભેગું આવવાનું. થોડું ફેરાઈને પેલા મારી વાત. હાલો હાલો ફેરો. પેલા ઉભા થઈ હાલો ફેરવું. હાલો ઉભા થવા. હા એટલું ફેરવીને મૂકી જાવ. હાલો તો જૂનાગઢ ન થવું ને. જૂનાગઢ હું જો મારી વાત સાંભળો. હું જૂનાગઢ જવાની, પછી ત્યાંથી રાત્રે હું પોરબંદર જવાની, પછી વડતા છે ને આખી ગાડીમાં બધા પ્રભુજી હશે. તો તમે પ્રભુજી આઈ બેસી શકશો? તો તમે કયો એમ કરું? તમે કયો તો હું કાલે આવી જાઉં, પછી તમને પરમદી ફરવા લઈ જાઉં બધે આટો મારવા. તો તો કેમ રક્ષાબંધન હજી બહુ વાર છે. સોમવારે લઈ જાઉં. પક્કા પ્રોમિસ, હું ખોટું ન બોલું. હું મારે ખોટું બોલવું હોય તો હું તમને અત્યારે હું કામ એમ કહું હું જૂનાગઢ જાઉં છું. હા ઉમર માં ના સમ અત્યારે હું લઈ જાઉં તમને. મારી વાત સાંભળો, હું તમને જૂનાગઢ પોરબંદર બે લઈ જાઉં. સાંભળો પેલા મારી વાત. તમે પેલા મારી વાત સાંભળો જો, મને પછી એટલે માથું દુખન વધી જાય. હું તમને શું કહું છું, અત્યારે હું તમને લઈ જાઉં જૂનાગઢ ને પોરબંદર, પણ પછી વળતા રિટર્ન માં ગાડીમાં પ્રભુજી બધા આખી ગાડી ભરી છે. અત્યારે થોડુંક ફેરવું. હાલો હાલો હમણાં જયદીપ ને ગાડી ફેરવી દે. હાલો ઉભા થા. હાલો હાલો ગાડા લઈ લો. હાલો થોડા સુધી ફરી આવી આપણે બરાબર. જો તમારે શાંતિ થી ફરવું હોય હાવ તો હું પરમદી આવી જાઉં, પછી તમને હું ફરવા સ્પેશિયલ લઈ જાઉં. અત્યારે લઈ જાઉં છું. હાલો ના પકડશે નહીં, અહીંથી ઉભું થવાનું. કારણ કે તમને હાલતા શીખડાવે એટલે તમે તમને પ્રયત્ન કરીએ છીએ. હાલો અહીંથી ઉભા થાવજી. નહીં 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 પડવા. હાલો થોડું ફેરો. હવે હવે ઘોડી લઈ લો. મારા અહીંથી અહીંથી હાલો ખાલી. તમારે આવા કપડા લેવા છે? સાંભળો પેલા, તમને સોમવારે કે મંગળવારે હું ફિક્સ નથી કહેતી, પણ સોમ મંગળ બુધ ગમે ત્યારે હું નવરી થઈશ આવતા અઠવાડિયામાં, તો હું તમને મારા ભેગા મોલમાં લઈ જઈશ. હા, અને તમારે જેવા કપડા જોઈએ એવા તમારે તમારા હાથે લેવાના. હાથે લેવાના, પણ તો ત્યાં સુધી આપણે શાંતિ રાખવી પડે. શાંતિ રાખવી પડે. આપણે હાઈ હોય કરીએ તો તમને તકલીફ પડે અને મારું માથું દુખે. પછી કેટલા દિવસ બગડ્યા વચ્ચે મારે ન આવવાનું એ તો મને ખબર હતી. મને જયદીપે ફોટો બતાવ્યો માંડા ને બાટલા ચડ્યા છે. તમે ભગવાન માનતા કરી દીધી કે બેન હાજર થઈ જાય. બેન 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 શું કામ માનતા થઈ જાય છે? તમે ખોટી જીદુ કરો. હું જીદી નથી કરતી, હું ડાઈ છું. હા તમે ડાયા છો. તમે તમારા હટુ હું છે ને કલર એ કાળો લઈ આવી, કારણ કે આ વચ્ચે પીડા પીડા. જયદીપ ને બરખ. હા જયદીપ ને બરખો. વાહુથી આપણે હાલીને જવાનું.
ત્યાંથી ગાડી બેહીને જેથી તમને આટો મરાવે, પછી તમારે અહીંયા આવતું રહેવું છે કે મારે ભેગું જુનાગઢ પોરબંદર પ્રભુજી લેવા આવવું છે? પોરબંદર ને જુનાગઢ? હા ના, થોડું ફેરી ના લઈ આવે તો ન થવું ને પ્રભુજી? હા, સોમવારે ફિક્સ નહીં, પણ સોમ મંગળ બુધ માં ગમે ત્યારે એક દિવસ લઈ જઈશ. એવું કઈ ના હોય, હું તને એક વાત કહું, કઈ કહીશ, કહી દઈશ. જો 15 તારીખ સુધી માં તું હાજી થઈ જઈશ. હું હાજી તો થઈ ગઈ અત્યારે. અજયદીપ, અજયદીપ સાંભળ, ભરત આવે એમ તો ફેરવે એમ કે ના પાડું છું, પણ આમ હું ખરીદી કરવા છે ને તમારે કુર્તા ને આવું લેવા, એ આપણે મોલ માં જશું, પણ હું જે દિવસે કહું તે દિવસે તમે કયો, તે દિવસે હું ફ્રી ન હોય તો હું કેમ આવું? બીજું નવું લઈ આવશું, પણ આ છે ને લાઈટ હોય એટલે તમને ન ઓલું થાય, એટલે હું તમને આવું જ સેમ લઈ દઈ, અને આ હાલશે તો તમને દઈ દઈશ. બાટલા ચડે ને આખો દી મગજ માર્યું. જયદીપ ના, આપડે હાલીને જવાનું છે, એટલું તમારે જાજુ, એટલું વોકિંગ કરવાનું છે. મોટર માં બેહાડો, હાલો હાલે. ગીત મસ્ત મારા નામ નું ગાઈ દો. ભાઈ આવ્યો હતો, તમને 1000 રૂપિયા દઈ ગયો, હું તમને વાંચતો 500 બાને દીધા, 500 મેં રાખ્યા. તમે મને 1000 દીધો હતો, એ બધા તમારા છે, એ બા નહીં રાખે, પાછા તમને આપી દેશે. એમાં કઈ તાળું મારી ના હોય, ખાલી મને આટલી 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 ફેરીને જો. તમે મારી વાત સાંભળો, તમે આવી જીદ ન કરો ને તો હું 4-5 દી આટો મરાવું તમને. પણ તમે જીદ કરો છો ને એટલે પછી મને એમ થાય છે કે આદત પડી જાય ને તો રોજ મને હેરાન કરશે, એટલે હું નથી લઈ જતી. નહીં તો તમને 4-5 દી અઠવાડિયે એક આટો હું મરાવડાવું. પણ તમે આવું કરો ને, લઈ જા 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 લઈ જા, એમ કરો ને, કાઉ 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 કેમ તમે જીદ ન કરો તો તમારા માટે મેં બધા પ્લાન સરસ કર્યા હોય કે હું ફ્રી થાવ ત્યારે ફરવા લઈ જાઉં, હું ફ્રી થાવ ત્યારે તમને શોપિંગ કરવા ખરીદી કરવા લઈ જાઉં. ધોરાજી તો ન મૂકવા જોઈએ બા, જો ધોરાજી મન મૂકવા કઈ વાંધો નથી, ધોરાજી રહેવો ક્યાં એ મન કયો, ક્યાં રહેવાનું? હાલો આપડે ઓયડી નું ભાડું ભર દઈએ બરાબર, પછી હાજા માંદા થઈ તમારી માથે 24 કલાક કોણ રહે? હે, બાકી અમને શું વાંધો તમને અહીં હાચવા, અમને કઈ અમને ઓલું થાય છે, અમને એવું થાય કે તમે ધોરાજી રહો. ઈ કઈ બરાબર છે, થોડોક ટાઈમ જાળવો ત્યાં બધું સરસ થઈ જશે, એટલે ધોરાજી મૂકી નહી જા, આટો મારવા લઈ જઈશ. આટો મારવા જવું છે ધોરાજી, આટો મારવા ને? હા, આટ લઈ જઈશ, હું નવરી થઈશ એટલે. રક્ષાબંધન? હા, રક્ષાબંધન. ઠીક, એ તમને ત્યાં આપણા ધોરાજી જાય બા. હાલો મને ખાલી પ્રશ્ન જવાબ દો, તમે રહેવો ક્યાં જઈને? મકાન મળીએ પછી મકાનમાં કચરા પોતા વાસણ કપડાં રસોઈ બધું કોણ કરી દે? પછી કાલ સવારે તમે તાવ આવ્યો કે રાતે આપણે ગાડી એમ્બ્યુલન્સ બોલાવીએ છીએ 108 કે ઓલા ચક્કર આવવાનું ચાલુ થયા કે શ્વાસ લેવા પ્રોબ્લેમ થઈ, એ મને કંઈક થાય, એ મને કંઈક થાય તો કોણ સાંભળશે? હું તમને પૂછું, હું કશું કઈ ગમતું નથી તો બીજા ક્યાં આશ્રમમાં જવું છે? ક્યાં આશ્રમમાં મોકલું? જામનગર. પછી જામનગર ત્યાં કોણ સાચવશે? જોશીભાઈ ના આશ્રમ માંથી તમે ભાગી જાવ છો? ના, હું નહીં ભાગી, ધોરાજી પાછા વયા જાવ છો. હું જોશીભાઈ ના આશ્રમમાં મૂકી તો જાઉં, પણ જોશીભાઈ ને તમે એમ કહો મારે ધોરાજી જવું તો એ તમને જવા દે, તમે પાછું ધોરાજી વયા જાવ. જો હું તમને ધોરાજી નથી આવતી ને એનું કારણ એક જ છે બા, કે હું રોડ ઉપર તમને લેવા આવી હતી બરાબર, સાંભળો, પણ હું પાછા રોડ ઉપર મૂકવા ન આવું,
રોડ ઉપર મૂકવા આવાય તો બેન મને નથી ગમતું. પણ નથી ગમતું તો શું કરું? મૂક્યો તો ગમે જશી બેન મેં મૂકી. જો ગમે ત્યાં હું મૂકી જઈશ બા, અહીંયા હું નહીં હોય. તમે જ્યાં કયો એ આશ્રમમાં હું તમને મૂકી જાઉં, પણ અહીંયા હું તો આવવાની જ ન હોય કોઈ દિવસ. હું કોઈ દિવસ આવવાનું ન હોય એક આશ્રમમાં, કારણ કે હું અહીંયા જ નવરી નથી થતી, ત્યાં કદી આવું? તો શું કરવું કયો? હું નહીં આવું. હાલો તો હાલશે મારા વગર? મારા વગર હાલશે તમને? હે મારા વગર હાલશે તો તમે થોડોક ટાઈમ ખમો, હું તમારી ભેગી રેવા જઈ આવવાની છું. એમ તો 20 વર્ષ સુધી રહો. 20 વર્ષ સુધી રહેવાનું? આપણે 20 વર્ષ નથી રહ્યું, ખાલી એક જ વર્ષ રહ્યો. એક વર્ષમાં તો હું તમારી ભેગી રેવા આવતી રહીશ. એક વાત છે, જોશીભાઈ માં જાઉં તો મળો લઈ જાય. નથી મૂકી જવા, એનું કારણ શું હોય? કે ધોરાજી જઈને તમે હેરાન થશો. એટલે આજે પૈસા મને દેશી વડે બાકી, હા 20 વર્ષ સુધી, હા પછી પછી 20 વર્ષ પછી ની વાત. 20 વર્ષ પછી તમે ગમે તો ફોન કરો તો હું ન આવી શકું ને? જોશીભાઈ માં તું મને મૂકી જાય એમ કે? મૂકી જાવ પણ હું ન હોય અહીંયા. જોશીભાઈ નો આશ્રમ હાલી નહીં. એ તો હવે તમે ગયા, તમને ખબર હોય. મેં તો જોશીભાઈ મૂકી જાય પણ હું નહીં આવું. કેદી મૂકી જાય? તમે કયો તેદી મૂકી જાવ? પણ પછી યા મને હું નહીં આવું, પણ હું અહીંયા હઈશ નહીં. અહીંયા એકાત્ર બે દી ત્રણ દી આવું, યા નહીં હોય. હાલો નક્કી કરી લ્યો, જોશીભાઈ માં લઈ જાય. જોશીભાઈ માં મૂકી જાવ પણ હું નહીં હોય તો હાલશે ને તમને? મારા વગર તમને ગમશે? મારા વગર ગમશે તમને? મકાને લઈ લ્યો, બધું કરી લ્યો, પણ યા હાજા માંદે કોણ માથે તમારું કામ કરશે એમ કહો? મને ગમતું નથી મારી માં. શું થાય છે? મને નથી ઓરણ. તો તમારા માટે શું કરું તો તમને ગમે? ઈ કેવું કરું? આપણે શું કરીએ તો તમને ગમે? મને એક વસ્તુ દે. શું દઉં? એક મોબાઈલ લઈને તો જાવ દીવાઈ હોય જાય. ઈ પાછો અઘરું કહી ને. નાનો રેડિયો. ટીવી લગાવી દઉં? ટીવી? ટીવી લગાવી દઉં? ટીવી ના હોય તો નાનો રેડિયો હોય તો બગાડે. રેડિયો લઈ દઉં તો આવશે? ગીત આવે તમારા જૂના પિક્ચર ના કેવા, એવો કોઈ રેડિયો કે એવું કઈ આવે છે? હાલો રેડિયો તમને લઈ દો. રેડિયો આવી જાય બસ. સોમવારે રેડિયો આપણો પાકો. હું પોરબંદર થી આવું ને એટલે તમારે ગીત સંભળાય એવો રેડિયો તમને લઈ દો. પ્રોમિસ. હાલો હવે ગમશે કે નહીં ગમે? ગમશે. રેડિયો ને તો વગાડે ગીત જૂના. તમને ગમે એવું કરી દઉં? તમને ગમે એવું જ કરવાનું છે, ખાલી એક વર્ષ ખમી જાવ. હું તો બે વર્ષ ખમી જાવ. એક વર્ષ ખમી જાવ ને એટલે તમને પ્રાઇવેટ રૂમ, નોખું ટીવી બધું કરી દેવું કમ્પ્લીટ. કઈ ઘટે નહીં એવું. એટલે મને જોવાથી નથી મૂકતી. મારે મકાન મળે, બારું યા મકાન મળે ન મળે, યા ભાડું ભરવું પડે, ખાવાનું કોઈ મળે દે ન દે, ચોમાસાના પછી હાજા માંદા હેરાન થાવ. એક વર્ષ ખાલી શાંતિ થી રહ્યો ને મારી? અરે એક જ વર્ષ. જોશીભાઈ આશ્રમમાં 120 માણા છે એટલે હું હેરાન થયું ને પગ નથી. એક વર્ષ શાંતિ થી રહ્યો ને તો એક વર્ષમાં હાલતા થઈ જાવ. તમારે જેવું જોઈએ છે એવું રહેવાનું થઈ જાય, રૂમ તમારી નોખી. હા બરાબર. અને તમે હેરાન ન થાવ, તમારી માથે એટલા બધા હોય તો ખાવા પીવાનું હાજા માંદા બધે ધ્યાન દે. તમારે એટલો વાદો કરવાનો, રોજ એક ને એક વસ્તુ નહીં બોલવાની, એક વર્ષ સુધી શાંતિ રાખવાની. એકનું બે વર્ષ. રેડિયો લઈ દઈશ તમને. ના તું ધોરાજી નહીં મૂકી જા. નહીં પોરબંદર જામનગર. જામનગર નહીં મૂકી જા એટલે તું મને રાખીશ. એટલે તું મને રેડિયો લઈ દઈશ. સોમવારે
સોમવારે કે મંગળવારે કે બુધવારે ત્રણ માંથી એક દિવસ ગમે તમારે મારે ભેગું આવવાનું, તમને જે એવો ગમતો હોય ને એવો રેડિયો તમને લઈ દેવો, બસ એમાં આખોની ગીત જ આવે. હા એમ પીચાના તેરા પીછાના છોડુંગા ને એવા બધા આવે. આમ થાય તમે કેમ મારે પીછો છોડો છો? એવા આવે ગીત એવો સંભળાય. કુટી કરી ફટાફટ મોડું થઈ છે. બે વાર ફેરવું, તમારી આ જીદ નડે છે મને. પછી મને વીક લાગે છે કે હું ફેરવા લઈ જાઉં, રોજ એમ કે હવે હાલ મારી ગાડી બે અત્યારે ઘુમરો મરાઈ દે. જુનાગઢ હવે નહી રહી તે પછી બધું ભેગું કેમ એક થાય. આઈ જવું હોય તો મેં કીધું કે હાલો મારે ભેગા, તો ભેગા પ્રભુજી એ છે. પણ જો ભેગા પ્રભુજી એ છે ગાડીમાં કેટલા વાગા સુધી ખરીદી કરે નવા કપડા લઈ લઈએ, રેડિયો લઈ લે પછી જવાય ને. તમે હમણાં ન કીધું સોમવારે રેડિયો. હા સોમવારે રેડિયો. હા 15 તારીખે જુનાગઢ રક્ષાબંધન. સોમવારે રેડિયો. હા અને બીજું બીજું 15 તારીખે જુનાગઢ. સોમવાર રેડિયો. સોમવાર રેડિયો ક્યાં લેવા જાઉં? દુકાને હાલો ખરા અત્યારે તો. અને ઓલો કપડા? એ કપડા દુકાન બધું હારે. અને જુનાગઢ? જુનાગઢ રક્ષાબંધનમાં. તમે કીધું નહીં તો હું તો આજ કદી જ લઈ જવાનો. લઈ જા ને. પ્રભુજી ભેગા આવી છે પછી જો. ભલે ને પ્રભુજી હોય તો મને શું ના રે. પ્રભુ તો હું થઈ ગઈ તે મન કરી દીધી. મેં પ્રભુ કરી દીધા? હા. તમે મને ભેગા થઈને કરી દીધું. હાલ ફેરી ને. હાલો ફરો. અત્યારે તમે એમ કીધું ઘુમરો મારીને મને મૂકી જા, તમે શું બોલ્યા? જયદીપ ને બોલાવો. ફેરવશે બેન. એ ઈકો લઈને આવ્યા ને આ ઘુમરો મરાઈ દે. ઈકો લઈને આવી આવે છે. મારી વાત સાંભળો, તમે
તમે પેલા મારી વાત સાંભળો, સાંભળો તમે, તમને હાલતા આવડી જાય તો હું જ્યાં જાઉં પ્રભુ લેવા, તમારી સાંભળો તો ખરા, પેલા સાંભળવું છે કે ન સાંભળવું, તમને હાલતા આવડી જાય તમને હાલતા આવડી જાય તો હું જ્યાં જાઉં ને પ્રભુ લેવા અહીંયા ગાડી માં ચડી જવાય, હાલતા આવડે તો થાય ને, પણ આ ઘોડી લઈને રાહ જોવી પડે, ઓલું આ હાલતા આવડે જલપાબેન ની પેલા ગાડી માં ચડી જાવ, હમણાં આવે ડોક્ટર પછી બતાવશું, પેલા હાલતા શીખો એકલા એકલા, આમ જો આપડે હજી કેટલું ફરવાનું, હાથ પગ આવી જાય ને, આ પગ આવે ને, મારા ભેડા એવો આવે છે, થોડું ફેરવી, હા ફેરવું, હાલો ક્યાં રોડે જવું છે, થોડું ફેરવી દે, ખાલી મને સોડા પાન પર જોવા આવતી, સોડા નહીં પીવડાવું, બોલો તો લઈ જાઓ, હા કે સોડા ડોક્ટર ના પાડી, ગેસ થાય છે, આવ્યો આવે છે, અરે આવે હે પણ ભરોસો જ નથી, હું કરું હવે, બહુ દુખ છે મારે, ઓહો મારે એટલું બધું દુખ છે ને, આવ્યો આવ્યો, થોડું ફેરે આવે આવે, અને ભગવાન હાજી કરી દે, તને ભગવાન જાજવી દે, તમે તમારી જીદ છોડી દો ને તો હું અઠવાડિયામાં બે વાર ફેરવું એવી છું, હા એમ તે દે છે, હું તમે જીદ કરો ને મને બીક લાગે છે, ફેરાઈને થોડું આવે છે પણ થોડું ફેરાઈને, તન પગે લાગુ, પગે નથી લાગુ, ના હું તન પગે લાગુ, નથી લાગુ, તન પગે લાગુ, બે હી જવું છે કોઈ તને નથી લાગુ, પગે લે આ જઈ દે, આવે છે પણ ગાડી લઈને આવે એટલી વાર લાગે ને, આ જઈ દે, આવ્યો હાલ તું માં ફેરી, પણ આવે ન ફેર એમ કપડા વાળું નહી, આવ્યો હાલ ઉભો થાવ, હાલો કુટી પર કરી દો, હવે આગળ વેજો ખુરશી, તમારો ખાટલો અંદર અને પ્રભુ ના ખાટલા બાયને, કોને પ્રભુ, તો આપડે પછી આપડે કરવાનો, ના ના અહીંયા રાખવાના છે કે અમારે દક્ષાબા ભેગા જ રહેવું હોય, તમને બધા ઓળખે, બાપા આટલા બધા પ્રભુ ને આટલા ઘણા છે, પણ બા હાચવી નહીં હગે, તો તમે નથી, ના ના હું કઈ અપંગ છું, હું કેમ હાચવું, ના રે ના હું પ્રભુ મૂકે જોશો તો જ્યાં કઈ થી ગાડીમાં, હા પાક્કું સોમવારે રેડિયો જુનાગઢ રક્ષાબંધન 15 તારીખે છે, હા મને ખબર, ભગવાન તમને છૂટી લાવો, તમે હાજા કરાય, ભગવાન તમને ખૂબ દે, મારી બેન હાજી કરી દે, મજા પડી ગઈ, હા મજા કઈ નટ લઈ જાઓ બેન, તમને ભગવાન હાજા કરી દે, બસ હોરવે માર વગર તમને, ના મને તો ન હોય, હું કાયમ યાદ કરું,
ગટેલા તો છે જ. ગટેલા તો પાકું આ જો 15 તારીખે ભૂલતાની સોમવારી એટલે. હા બસ હવે હું બેસી જાઉં. એમ તો હું ડાઈ છું રહો. ચાંચા અરે ફેરાઈ આવ્યો.